વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લાની બેંક જ્વેલર્સ પેઢીના સંચાલકો તથા આંગળીયા પેઢીના સંચાલકો સાથે વિશેષ બેઠકનું આયોજન થયું આ બેઠક મુરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાઈ હતી અને આ બેઠકમાં જિલ્લામાં ચીલ ઝડપ લૂંટ સહિત નાણાકીય અપરાધને રોકવા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચન અપાયા હતા જિલ્લાના વેપારીઓને સીસીટીવી સહિત અન્ય તકેદારી રાખવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તો આવતા શંકાસ્પદ લોકોની જાણકારી નજીકના પોલીસ મથકે વેપારીઓને પણ સૂચન કર્યું તમામ લોકોને જે સેફ્ટી અને સુરક્ષાના જે પ્રિકોશન્સ એમને રાખવા જોઈએ સીસીટી કેમેરાથી માંડીને અન્ય તમામ સેફ્ટી અને પ્રિકોશન્સ એમની સાથે કામ કરતા તમામ લોકોના આઈડી પ્રૂફ આધાર કાર્ડ અને એનું વેરિફિકેશન પોલીસ કરાવવું જોઈએ આવા અલગ અલગ મુદ્દાઓ ઉપર ડિટેલ એમની સાથે એક મીટિંગ અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રમાં લાડાણી રાજીનામું વિમલ ચુડાસમાં જ વધશે અને બે હજાર બાવીસ માં કોંગ્રેસ સૌરાષ્ટ્રની ત્રણ બેઠક પર મળી હતી જીત પોરબંદર માણાવદર અને સોમનાથમાં થઈ હતી જીત શું ભાજપનું મિશન પોરબંદરથી સોમનાથ વાયા માણાવદર છે રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો છે ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવિયાળે આપ્યું છે રાજીનામું દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સોંપ્યું છે રાજીનામું પાર્ટીમાં અવગણના થતી હોય તેના પગલે રાજીનામું સોંપ્યું છે આવનારા સમયમાં હજુ પણ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે

બારસો કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવશે આશ્રમ ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે આશ્રમને મૂળ સિટીમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે હેરિટેજ પ્લેસ આશ્રમના ત્રણસો મકાનોને બનાવશે હેરિટેજ સ્થાન આપશે આશ્રમ સંકુલને સાયલેન્ટ ઝોન જાહેર કરાશે મોરારજી દેસાઈની સમાધિ અભય ઘાટનો પણ વિકાસ થશે ગાંધી સંશોધન અને વિકાસ વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે હરિજન આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ ખાદી ભવનનો વિસ્તાર થશે હાલનો રસ્તો બંધ કરી વોકવે બનાવવામાં આવશે